હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? ઠંડીની મસ્ત મજાની મજા માણી રહ્યા છો ને, અને સરસ મજાના તાજા મજા થઈ રહ્યા છો ને? તો આજે તમારા તરફથી ક્વેરી આવેલી છે, પ્રશ્નો પૂછેલા છે, તો એનો હું જવાબ આપીશ. તો સૌથી પહેલા તો તમે પૂછ્યું છે કે કેટલા બધા લોકો એવા છે કે જે ઘરે થેપલા અથવા તો ઢેબરા બનાવે છે પણ સરસ નથી બનતા, કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવે છે, એટલે કે કડક થઈ જાય છે, સોફ્ટ નથી થતા, ઘણીવાર ચબ્બડ થઈ જાય છે. તો આવા પ્રોબ્લેમ શેના માટે થાય છે? અને ઘણાના થેપલા બહુ જ સરસ બનતા હોય, એટલા સરસ રૂ જેવા પોચ્ચા બનતા હોય, અને ઘણાના થેપલા કડક થઈ જતા હોય છે. તો આજે હું તમને એવી ટિપ્સ આપીશ જે સિક્રેટ ટિપ્સ છે, અને એ ટિપ્સના કારણે તમારા થેપલા છે એ એકદમ પરફેક્ટ બનશે. તો ચોક્કસથી અનુસરજો એ ટિપ્સને અને ધ્યાનથી સાંભળજો કે હું શું કહી રહી છું. તો સૌથી પહેલાં તો જે મેજરમેન્ટ હું તમને આપીશ કે જે થેપલા બનાવતી વખતે જે ધ્યાન રાખવાનું છે એ લોટ બાંધવામાં જ ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલાં તો તમારે કણક કઈ રીતે તૈયાર કરવાની છે. તો આ જે આપણે મેજરમેન્ટ લઈ રહ્યા છીએ એ પ્રમાણે લગભગ 12-15 થેપલા તૈયાર થશે. જો સૌથી પહેલાં તો બાજરીનો લોટ અને ઘઉંનો લોટ લેવાનો છે. અત્યારે આપણે મેથીના બાજરીના થેપલા બનાવી રહ્યા છીએ. તો 1 કપ બાજરીનો લોટ લેવાનો છે અને 1 કપ ઘઉંનો લોટ લેવાનો છે. બંને સેમ પ્રપોર્શનમાં લેશું. ઘણા લોકો બાજરી વધારે લેતા હોય છે, ઘણા લોકો ઘઉં વધારે લેતા હોય છે, ઘઉંનો લોટ વધારે લેતા હોય છે, પણ અત્યારે આપણે બંને વસ્તુ સેમ પ્રપોર્શનમાં લેશું. એટલે આ બંને લોટ લેવાના છે અને એની સામે 1 કપ મેથી લેશું. મેથીનું પ્રમાણ પણ સારું એવું લેવાનું છે, જેથી કરીને જે થેપલા છે કે ઢેબરા છે એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. એની સાથે દહીં લઈશું. દહીં, ખાટું દહીં લેવાનું છે. 1/2 થી 1.25 કપ જેટલું ખાટું દહીં લઈશું અને 2 ટેબલસ્પૂન ગોળ લઈશું. યસ, થેપલામાં ગોળ નાખવાથી એનો સ્વાદ બહુ જ સરસ આવે છે. તો સૌથી પહેલાં તો દહીંમાં આપણે ગોળને પલાળી લઈશું. એટલે દહીંની અંદર ગોળ ઉમેરી, દહીંને હું થોડું નવશેકું ગરમ કરી લેતી હોઉં છું, કારણ કે આપણે એની સાથે મેથી પણ ઉમેરતા હોઈએ છીએ, એટલે હું થોડું ગરમ કરી લેતી હોઉં છું. અને ગરમ કરવાથી પણ જ્યારે કણક તૈયાર કરીએ ત્યારે કણક એકદમ સરસ સોફ્ટ તૈયાર થતી હોય છે. એટલે ગરમ કરી અને એની અંદર ગોળ ઓગાળી દેવાનો છે, જેના કારણે ગોળ પણ એકદમ ઝડપથી ઓગળી જાય છે. હવે મેથી, જો સૌથી પહેલાં તો મેથી લેવાની છે. 1 બાઉલ લેવાનું છે. બાઉલમાં મેથી લઈશું. હવે મેથીમાં બધો જ મસાલો ઉમેરી દેવાનો છે. હવે મેથી લઈશું. 1 કપ મેથી લેવાની છે. એની સામે 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ લઈશું. જો તમે આદુ ન ખાતા હો તો ચપટી સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો, અને અથવા ફક્ત લીલા મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો. એટલે આદુ મરચાંની પેસ્ટ લઈશું. એની સાથે હિંગ, હળદર અને લાલ મરચું પાવડર. હિંગ 1 ટીસ્પૂન, હળદર 1 ટીસ્પૂન, લાલ મરચું પાવડર 2 ટીસ્પૂન અને ધાણા જીરું 2 ટીસ્પૂન. આ બધું જ લઈ અને મેથીમાં સરસ રીતે મિક્સ કરી લઈશું. સૌથી પહેલાં તો મેથી લઈ અને એની સાથે જ મસાલો કરી લેવાનો છે. મીઠું ઉમેરીશું. લગભગ 2 ટીસ્પૂન જેટલું મીઠું લઈશું અને એની સાથે તેલનું મોણ લઈશું. તેલનું મોણ આપણે 1 ટેબલસ્પૂન જેટલું લઈશું. હવે આ બધી જ વસ્તુ મેથીમાં મિક્સ કરી લેવાની છે. આમ કરવાથી મેથી નરમ પડી જશે, મેથી પ્રોપરલી મિક્સ થશે લોટ સાથે. જ્યારે પણ આપણે લોટ બાંધતા હોઈએ ત્યારે લોટ લઈ અને એમાં મેથી ઉમેરતા હોઈએ છીએ અને બધો મસાલો કરતા હોઈએ છીએ, જેના કારણે જ્યારે પણ આપણે થેપલા વણીએ ને ત્યારે મેથી ઉપર આવી જતી હોય છે, અને કોઈક દાંડી પણ મેથીની આવી જતી હોય ને તો એ વણવામાં આપણે આડી આવતી હોય છે. પણ જ્યારે તમે આ રીતે મેથીના થેપલા બનાવશો ને તો મેથીના થેપલા એકદમ મસ્ત બનશે, અને મેથીનો કડવાશનો જે સ્વાદ છે ને એ પણ બહુ જ ફાઇન લાગશે. મેથીનો કડવાશનો ટેસ્ટ, એની સાથે ગોળની ગળપણ અને એની સાથે દહીંની ખટાશ, આ ત્રણેયનું કોમ્બિનેશન જ્યારે મળશે ને ત્યારે તમારા થેપલા એકદમ પરફેક્ટ બનશે. તો જો મેથીની અંદર બધો મસાલો કરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે એની અંદર લોટ ઉમેરવાનો છે. બાજરીનો લોટ અને ઘઉંનો લોટ, આ બંને લોટ ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. આમ કરવાથી તમે જોશો કે જે લોટનું, લોટમાં પાણીનું, જે મેથીની અંદર જે પાણીનો ભાગ છે ને એનાથી લોટ પણ થોડો બંધાવા લાગશે. હવે આપણે દહીં ઉમેરીશું. જે ગોળ જે ઓગાળેલું દહીં હતું એ દહીં આપણે આમાં ઉમેરીશું. એટલે લગભગ 1/2 કપ જેટલો દહીં, જે આપણું મિશ્રણ તૈયાર થયું છે લોટનું, એની અંદર જશે. આમ કરવાથી લોટ છે ને ઢીલો નહીં થઈ જાય.
ઘણી વાર આપણે શું કરતા હોઈએ છે કે લોટ લઈએ, એની અંદર મેથી ઉમેરીએ, મેથીમાં થોડો પાણીનો ભાગ પણ રહી જતો હોય છે. મેથીને સરસ રીતે પેલા કોરી કરી લેવાની છે, આમ છતાં થોડો તો પાણીનો ભાગ રહી જ જાય. મોણ ઉમેરીએ અને પછી દહીં ઉમેરીએ. આમ કરવાથી કણક છે એ ઘણી વાર ઢીલી થઈ જતી હોય છે અને પછી વણવામાં બહુ જ તકલીફ પડતી હોય છે. અને વણવામાં તકલીફ પડે એટલે આપણે અટામણ વધારે લેતા હોઈએ, ઉપરથી લોટ વધારે લેતા હોઈએ છે. અને અટામણ વધારે લેવાથી શું થાય છે કે થેપલા જ્યારે આપણે બનાવીએ ત્યારે થેપલા કડક થઈ જતા હોય છે. તો આ પણ એક મેઇન રીઝન છે કે કણક સરસ ના હોય અને એના કારણે અટામણ જો વધારે લેવાય તો પણ થેપલા કડક બની જતા હોય છે. તો હવે સરસ રીતે થેપલાની કણક તૈયાર કરી લેવાની છે. લગભગ અડધા કપ જેટલું દહીં જરૂર પડશે અને થોડું ઉમેરવાનું છે, બધું જ દહીં એક સાથે નથી ઉમેરી દેવાનું. હવે કણક તૈયાર કરી લેવાની છે અને હા, એમાં 2 ટીસ્પૂન જેટલા તલ પણ ઉમેરીશું. તલ થેપલામાં બહુ જ સરસ લાગે છે. હવે આ કણકને લગભગ અડધો થી પોણો કલાક માટે રેસ્ટ આપવાનો છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 2 થી 3 કલાક માટે પણ રેસ્ટ આપી શકો છો. એના કારણે શું થશે કે એનો સ્વાદ છે ને, જે દહીંનો અને ગોળનો અને મેથીનો ત્રણેય જે સ્વાદ છે ને, એકબીજા સાથે બહુ સરસ રીતે મર્જ થઈ જશે અને તમારા જે થેપલા છે એ એકદમ મસ્ત ટેસ્ટી બનશે. તો હવે ઓછામાં ઓછો 1.5 થી 1 કલાક જેટલો તો રેસ્ટ આપવાનો જ છે અને રેસ્ટ આપ્યા પછી આપણે થેપલા વણવાના છે. તમે જોશો તો હવે જે કણક છે ને એ વધારે ઢીલી નહીં થઈ ગઈ હોય, આપણે જોઈએ છીએ એવી માપસરની હશે. જ્યારે પણ કણક બાંધતા હોય ને ત્યારે થોડી કઠણ રાખવાની કણક, જેના કારણે આ મેથી થોડું પાણી છોડે જ છે. આપણે ભલે ને પહેલા મેથી એડ કરી છે છતાં પણ થોડું પાણી તો છોડે જ છે, એટલે જે કણક છે એ થોડી ઢીલી તો થાય જ છે. એટલે શરૂઆતમાં જ આપણે જો કણક જે છે એને થોડી વધારે કઠણ બાંધી હશે ને તો આપણી કણક એકદમ પરફેક્ટ થઈ જશે. હવે થેપલાને વણી લેવાના છે. જો તમને ગમે તો એકદમ પતલા વણવાના છે અને તમને ગમે તો મીડિયમ થિક રાખવાના છે. હું જ્યારે થેપલા બનાવું ત્યારે થોડા મીડિયમ થિક રાખતી હોઉં છું, પર્ટિક્યુલરલી જ્યારે મેથીના થેપલા બનાવું ત્યારે. એ થેપલા જો થોડા ભરેલા હશે ને, જાડા હશે ને, તો સરસ લાગશે. અને હવે એને શેકી લેવાના છે. હવે જ્યારે પણ વણતા હોય ને ત્યારે પણ અટામણનો ઓછો ઉપયોગ કરવાનો છે, એટલે કે જ્યાં ઉપરથી આપણે જે લોટ લેતા હોઈએ એનો ઓછો ઉપયોગ કરવાનો છે, જેથી કરીને થેપલા કડક ન થઈ જાય. હવે જ્યારે આપણે થેપલા તવી પર નાખીએ, થેપલો જે છે એને ઉતારવા માટે તવી પર લઈએ, ત્યારે તવી ગરમ થયેલી હોવી જોઈએ. એટલે કે બહુ વધારે ગરમ પણ નહીં અને સાવ ઠંડી પણ નહીં. એટલે જ્યારે થેપલું તવી પર લઈએ ત્યારે એમાં નાના નાના બબલ્સ આવી જશે અને આ બબલ્સ જેવા આવે એવો થેપલાને પલટાવી લેવાનો છે. અને પછી લગભગ 1 થી 2 ટીસ્પૂન જેટલું તેલ લઈ અને થેપલાને શેકી લેવાના છે. જો તેલ આનાથી વધારે લેશો તો જે થેપલું બનશે તૈયાર થશે અને તમે થપ્પીમાં રાખશો ત્યારે એની અંદર બહુ જ સારા એવા પ્રમાણમાં તેલ દેખાશે. અને જો તેલ તમે ઓછું લેશો ને તો એકદમ ડ્રાય લાગશે. એટલે આ રીતથી જો તમે તેલ લેશો તો થેપલા તમારા એકદમ પરફેક્ટ બનશે. હવે એને ગુલાબી રંગના શેકી લેવાના છે ને મેથીની તો એટલી સરસ સુગંધ આવે ને, જ્યારે પણ થેપલા બનતા હોય ને ત્યારે બહુ જ મસ્ત સુગંધ આવતી હોય છે. એની અંદર સાથે ગોળ ઉમેરેલું છે એટલે બહુ જ સરસ સુગંધીદાર અને એકદમ ટેસ્ટી થેપલા બને છે. અને આ થેપલા તમે બીજે દિવસે 2-3 દિવસ સુધી સરસ રીતે રાખી પણ શકો છો અને ચા સાથે તો આ થેપલા બહુ જ મસ્ત લાગે છે. આ જ કણક તમે તૈયાર કરી એના ઢેબરા પણ બનાવી શકો છો, એટલે કે મેથીના જે છે શક્કરપારા એ પણ બનાવી શકો છો. આને જ કટ કરી અને ફ્રાય કરીને પણ તમે બનાવી શકો છો, તો પણ બહુ જ સરસ બને છે. આ રીતે આ જે રીતે મેં તમને કણક બાંધવાની રીત બતાવી ને એ રીતથી જો તમે કણક તૈયાર કરશો ને તો તમારા થેપલા એકદમ મસ્ત બનશે. ચોક્કસથી ઘરે થેપલા બનાવજો અને ઘરના બધાને ખુશ કરી દેજો. અને હા, ફોટો મારી સાથે શેર કરવાનું ના ભૂલજો, કારણ કે મારે પણ ખુશ તો થવાનું જ હોય ને. ખાલી જસ્ટ ટિપ્સ આપી દઉં એનાથી મને કાંઈ ફાયદો નથી થતો કે એનાથી હું ખુશ નથી થતી. તમારા ફીડબેકથી કે તમારા તરફથી મળેલા પ્રેમથી હું વધારે ખુશ થાઉં છું. તો ચોક્કસથી મને ફીડબેક આપજો. નવી રેસીપી સાથે, નવી વાનગી સાથે ફરી મળીશું, નવી ટિપ્સ સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય.